મારા તમારા જેવા નબળા છીએ, છતાં એટલું નક્કી કરો, ભગવાનનું શાસન મળ્યું છે, જીવનમાં એક એવું સુકૃત, એક એવું સત્કાર્ય આપણે કરીને જોઈએ કે આપણા ગયા પછી પણ લોકો કહી શકે, ભાઈ આવ્યો તો ખરો, પણ એ જે આ કામ કરીને ગયો છે ને એ જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. જેમ જેમ અમદાવાદથી સુરત તરફ નીકળ્યા છીએ, રસ્તામાં જેમ જેમ પરિચય થતો જાય છે, જેમ જેમ લોકોને મળતા જઈએ છીએ, એમ લાગે કે આજે પણ આ ધરતીમાં જીવવા જેવું તો છે. સાવ મરી નથી, પર ભાઈ તમને એ કહેવું છે કે તમારા જીવનમાં કોઈ એકાદ ચીજ તો એવી લાવી દો કે જેના માટે તમારા ગયા પછી તમારી એક આઈડેન્ટિટી બની જાય કે ફલાણા એની પૂજા જબરજસ્ત, ફલાણા એનો સાથીઓ જબરજસ્ત, ફલાણા એનું ચૈતન્ય જોરદાર, ફલાણું એની નૌકારવાણી જોરદાર, ફલાણા એનું પ્રતિક્રમણ જોરદાર, ફલાણા એનો સ્વાધ્યાય જોરદાર, એની તપશ્ચર્યા જોરદાર અને એની સેવા ભક્તિ જોરદાર. છે ભાઈ આપણી એવી આઈડેન્ટિટી? હું નાનો હતો ને સંસારીપણામાં મુંબઈ દાદરમાં રહેતો હતો. દાદરની અંદર અમારે રોજ ભગવાન શાંતિનાથના દેરાસર, કબૂતરખાનાની સામે એક દેરાસર છે બહુ મોટું, એનો દરવાજો તમે જુઓ ને આજે હેરિટેજ ગણાય, તાકાત નથી કોઈ કારીગર આવો દરવાજો બનાવી શકે નહીં, નહીં તો 3 માળની હાઈટ હશે. 3 તો એ જમાનાના 3, અત્યારે તમારા ફ્લોરની હાઈટ પણ ઘટી ગઈ, 14માંથી 9 પર આવી ગયા. આમ હાથ ઊંચો કરો એટલે તમે ટચ, એવા કદાચ 6 માળ થાય એવો દરવાજો ખોલીને અંદર જઈએ ભગવાન શાંતિનાથ. પ્રાચીન એક જમાનામાં દાદરના રેલવે સ્ટેશન ઉપરથી ભગવાન શાંતિનાથના દર્શન થતા હતા. હું આ તમને 60 વર્ષ પહેલાની વાત કરું. અમે નાના હતા ત્યારે ત્યાં પૂજા કરવા જતા. આજે પણ મને કાકા યાદ આવે છે, સફેદ ધોતી, સફેદ ટોપી અને સફેદ જબ્બો, પૂજા નહોતા કરતા પણ સાઈડના ભગવાનની સામે એક પાટલો લઈને બેસે, આખો પાટલો ભરાય એટલો મોટો સાથીઓ કરે. મેં મારી લાઈફમાં આવો સાથીઓ નથી જોયો. એવરીડે અને એના ઉપર પછી લીલું નાળિયેર મૂકે અને પછી જે ચૈત્યવન કરી જોતા રહે છે. તમે નૌપદની ઓળી કરો ખરા, ઘરવાળા કરે પછી એમાં સાથી આવે 12, 8, 36 ને પછી એક જ પાટલામાં બધા, પેલા દિવસે 12 હોય ને છેલ્લા દિવસે 50 હોય, બધું હરખું. જેમ જેમ ગુણ વધે ને પદના તેમ તેમ સાથિયાની સાઈઝ નાની થતી જાય. આ આર્યન પદમાં આવડા મોટા 12 કરે એક પાટલામાં અને એ જ પાટલામાં પાછા શું કે સાહેબ 8 છે. આપણી પાસે એવી 8 છે ને કે આપણે 12 પણ કરી શકીએ ને આપણે ચારિત્ર પદના 70 પણ કરી શકીએ. આને 8 કહેવાય કે કંજુસાઈ કહેવાય? ભલા માણસ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એટલે 67, 51, 70 અને 50 સાથિયા કરવાના હોય ત્યારે તારે એમ કેવું જોઈએ કે મને પાટલો નહીં જોઈએ, મને પાઠ જોઈશે, પાઠ જોઈએ. આ પોઝિટિવ મને પરમાત્મા મળ્યા છે તો ભવાંતરમાં ખબર નહીં ક્યારે મળશે, ભૂતકાળમાં મેં એમની ભક્તિ કરી છે કે નહીં, આજે મન મૂકીને ભક્તિ કરવી. વદ દસમના દિવસે સંખેશ્વરમાં જાઓ, મુંબઈમાં સ્વામી વાત્સલ્ય હાઇટ્સ કરીને બિલ્ડિંગ છે ને એ બિલ્ડિંગમાં એક કુમારભાઈ રહે છે, એના પિતાજી કુલચંદ્ર સુરી મહારાજ એમણે દીક્ષા લીધેલી છે વર્ષો પહેલા. એ કુમારભાઈ વદ દસમના દિવસે જ્યારે પરમાત્મા સંખેશ્વરના ધામમાં જાય ત્યારે સાથીઓ નૈવેદ્યનો બનાવે, નૈવેદ્ય એમની નૈવેદ્ય પૂજા જોવા છે. પૂજારીઓ ઉભા રહી જાય, યાદ રાખજો, નેગેટિવ વિચાર નહીં કરતા, પૂજારીના મોંમાંથી લાળ ટપકતી હશે એટલા માટે પૂજારી લિટરલી ખાવા માટે ત્યાં ઉભા નથી રહેતા, જોવા માટે. એક ભક્ત ભગવાનની શું ભક્તિ કરી શકે. પોસ દસમીના દિવસે ગયા વર્ષે ગયો હતો, એના આગલા વર્ષે ગયો હતો, તમે નહીં માનો, એલચી, લવિંગ, તજ, બદામ, કાજુ, અખરોટ અને પિસ્તાના જે સાથિયા ખાય, 2-2 પાટ, 3-3 પાટ ઓછી પડે. શું ભક્તિ કરે. આપણે વિચાર કરીએ કે લાઈનમાં નંબર ક્યારે જલ્દી લાગે, લે દેવું ચોખા ને મુખ મારો છેડો. એક આઈડેન્ટિટી, એક અમારા જીવનમાં અમારા ગુરુ ભગવાન તો અપેક્ષા રાખે તમે સ્વાધ્યાય વધારે કરો. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ જેણે અમને આ ચારિત્રના માર્ગે લાવ્યા, એ મહાપુરુષ અત્યારે અમદાવાદમાં છે. વર્ષો પહેલા જ્યારે એમની પાસે શાસનના બહુ કાર્ય ન હતા, સ્વાધ્યાયની અંદર હતા, ત્યારે અમે સાંભળ્યું છે અમારા વડીલોના પાસે કે રાતના 5 કલાક સ્વાધ્યાય ચાલે.
છઠ્ઠા કર્મગ્રંથથી શરૂ થાય કમ્મ પૈડીના આઠ આઠ કરણ એ ગુજરાતીની અંદર હા એક્સપ્રેસની માફક બોલી જવાનું, રાજધાની એક્સપ્રેસની જેમ ચાલે, વચ્ચે ક્યાંય ઉભા નહીં રહેવાનું. પાંચ કલાક તમે સ્વાધ્યાય કરી તો નથી શકતા, અમારું પ્રવચન પાંચ કલાક ચાલે તમે બેહી શકો ખરા? ઘડીકમાં જમણો ટાટ્યો ઊંચો થાય, ઘડીકમાં ડાબો ઊંચો થાય. પાંચ કલાક અને એ પણ રાત્રિના સમયમાં, દસ વાગ્યાથી ગાડી ઉપડે, ત્રણ વાગે પૂરી થાય, પછી આરામ, પછી સવારે ઉઠીને પાછા પ્રતિક્રમણ. આ આઈડેન્ટિટી આજે પણ બધા યાદ કરે.